માં આશા પૂજા વિદ્યા સંકુલના ઓનલાઈન ટીચિંગ માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 માં 19મો જે પાઠ છે ઈશ્વર સર્વવ્યાપી તેનો અભ્યાસ કરી રહ્યા હતા. હવે આપણે તેનો આપણે થોડોક પાઠ જોયો હતો, હવે આપણે આગળ જોઈએ તો બીજે દિવસે શિક્ષક અને વિદ્યાર્થીઓ એકઠા મળ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓએ પૂછ્યું, સાહેબ ઈશ્વર દેખાતો નથી તો એ ક્યાં રહેલો હશે? શિક્ષક બોલ્યા, આ જગતના કણે કણમાં ભરેલો છે. શ્વેતકેતુના પિતાએ આ વાત તેને એક સારા દર્શનથી સમજાવી છે. હવે શું કહે છે કે વિદ્યાર્થી પૂછે છે કે ઈશ્વર છે પણ દેખાતો નથી, ત્યારે કહે છે કે શ્વેતકેતુના પિતાજીએ એક સારું દ્રષ્ટાંત આપ્યો હતો. એ તો પિતા ઉદાહરણ કહ્યું, ભાઈ પેલા પાણીમાં એક પીપળનો ઘાંગળો નાખ અને સવારમાં એ લઈ મારી પાસે આવજે. શ્વેત કેતુએ એવું કહ્યું. બીજે દિવસે સવારમાં તે મીઠાના પાણીનો પ્યાલો લઈ પિતા પાસે ગયો. પિતાએ કહ્યું, શ્વેત કેતુ પેલો મીઠાનો ઘાંગળો તે પાણીમાં નાખ્યો તે ના. હવે પિતાજી કહે છે કે પાણીમાં મીઠું મીઠાનો ઘાંગળો છે નાખ્યો, ત્યારે શ્વેત કેતુ છે નાખ્યો. અને બીજા દિવસે તેના પિતાજી બોલાવે છે કે પેલા જે પાણીમાં મીઠાનો જે ઘાંગળો નાખ્યો એ પાછો લઈ આવ્યો. શ્વેત કેતુએ પાણીમાં હાથ પીધો પણ એ દેખાયો નહીં, કારણ કે તદ્દન ઓગળી ગયો હતો. તેણે કહ્યું, પિતાજી મીઠાનો ઘાંગળો તો આમાં જાણતો નથી, એટલે કે મીઠાનો ઘાંગળો તો આમાં દેખાતો નથી, એ ઓગળી ગયો છે. પિતાએ કહ્યું, તો હવે આ પાણીને ચાખી જો અને કહી કેવું લાગે છે. શ્વેત કેતુએ ઉપરથી પાણી ચાખ્યું અને કહ્યું, હવે આ પાણી ખાર લાગે છે. પિતાજીએ કહ્યું, પાણીને ચમચીથી વચ્ચેથી નહીં ચાખી જોઈએ કે કેવું લાગે છે. તો અહીંથી પણ શ્વેત કેતુ કહે છે કે અહીંથી પણ ખારું લાગે છે. પિતાજીએ કહ્યું, હવે એ પાણીને તેમાંથી મીઠું કાઢી નાખીને મારી પાસે લાવ. હવે પિતાજીને શું કહે છે કે મીઠું કાઢી નાખ અને મારી પાસે લાવ. શ્વેત કેતુએ કહ્યું, પિતાજી આવી રીતે મીઠું કેવી રીતે નીકળે? એ તો પાણીમાં તદ્દન ભળી ગયું છે, કહે છે કે એ તો પાણીમાં એકદમ ઓગળી ગયું છે. ત્યારે પિતાજી બોલ્યા, ત્યારે એ જ પ્રમાણે સમજ કે પરમેશ્વર અહીં જ છે, છતાં તું જોઈ શકતો નથી કે એ અહીં જ છે. માત્ર એ ચાખવાથી એનો રસ લેવાથી જ એ જણાય છે. એટલે પરમેશ્વર આંખે દેખાતો નથી પણ એને અનુભવમાં લઈ શકાય છે, અને એ રીતે એ છે એમ આપણને ખાતરી થાય છે. શું કહે છે કે પરમેશ્વર દેખાતા નથી પણ આપણે તેને અનુભવમાં એવું કરે છે અને એ જ રીતે ખાતરી થાય છે. ત્યારે એક વિદ્યાર્થીએ ઉભા થઈ કહ્યું, સાહેબ આ વાતમાં મીઠાને બદલે સાકર કહી હોત તો કેવો સ્વાદ હોત? કહે છે કે એક વિદ્યાર્થી પૂછે છે કે સાહેબ આ વાતમાં તમે મીઠાને બદલે જો સાકર કહી હોત તો સારું રહેત હોત. ત્યારે શિક્ષકે કહ્યું, ઘણું સારું, પરમેશ્વર સાકર જેવો મીઠો છે, પણ તમે જ જરા કહો ને કે ખારા પદાર્થને તમે મીઠું કેમ કહો છો? કહે છે કે શિક્ષક પૂછે છે કે તમે એમાં જો સાકર રાખ્યું હોત તો સારું હોત, પણ કહે છે કે જો ખારા પદાર્થમાં વિદ્યાર્થી શિક્ષકનું કહેવું સમજી ગયો. હવે તેમણે જોયું તો પોતે બંધાઈ ગયો છે. તેણે કહ્યું, સાહેબ મીઠા વગર બધી રસોઈ ફીકી લાગે છે. રસોઈમાં ગળપણ વિના ચાલે પણ મીઠા વિના ચાલે નહીં. વિદ્યાર્થી જે સમજી ગયો બધી વાત શું કહેવા માંગે છે, તે કહે છે કે મીઠા વગર એટલે કે ગળ્યું ન હોય તો રસોઈ ચાલે, પણ જો મીઠું જ ન હોય રસોઈમાં તો ચાલે નહીં. શિક્ષક કહે, ત્યારે સમજો કે પરમેશ્વર વગર આ ખગરની સગડી રસોઈ ફીકી છે. એટલે કે તમે એ પણ સમજો કે પરમેશ્વર વિના આ જગત છે એ આપણું ફીકું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ છે અહીં પૂર્ણ થાય છે. હવે જેવી રીતે મેં આગળ કહ્યું હતું એવી રીતે આ પાઠ છે 70% કોર્સમાં નથી. આ પાઠ તમને હમણાં પરીક્ષામાં પૂછાવાનું નથી, છતાં પણ મેં તેમની સમજ આપી દીધી છે. માટે આ પાઠના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમને હું હમણાં આપતી